नमस्कार, હું તોશાલી, આપ તક બુલેટિન માં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ નજર કરીએ એક હેડલાઇન પર। છૂટક ફુગાવાનો ભાવાંક ઘટતા મોંઘવારીમાં થશે રાહત, બજેટ પૂર્વે રિટેલ ફુગાવો આવ્યો કાબૂમાં। ડ્રાફ્ટ ટીપી મંજૂર થયાના એક વર્ષમાં ફાઇનલ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી ટકો। વિશ્વની સૌથી મોટી રિવર ક્રુઝનો થયો પ્રારંભ, અટલ બિહારી વાજપેયીના સ્વપ્ન સમાન गंगा विलास ने वडाप्रधाने आपी लीली झंडी। हवे जोईए समाचार विगतवार। देश में छूटक भावांक नो फुगावो मोंघवारी सतत त्रीजा महीने घटता सामान्य वर्ग थी मांडी सरकार सुधी तमामे राहतना श्वास लीधा छे। डिसेम्बर में रिटेल फुगावो घटी 5.72% नोंधायो छे, जे आरबीआई ना कम्फर्ट लेवल नी अंदर कही शकाय छे। खास करीने खाद्य चीजोना भावोमां घटाडानी असर रिटेल फुगावा पर जोवा मळी छे, जो के फ्यूलना भावोमां वधारो जोवा मळ्यो छे। केंद्र सरकार द्वारा जारी आंकड़ाओ अनुसार डिसेम्बर में रिटेल फुगावो घटी 5.72% नोंधायो छे, जे नवेम्बर 2022 में रिटेल फुगावो 5.88% हतो, ऑक्टोबर में 6.77% अने सप्टेम्बर में 7.41% हतो। डिसेम्बर में खाद्य पदार्थों मोंघवारी दर घटीने 4.1% थयो हतो। आ अंगे वधु विगत आपवा अमारी साथे जोड़ाई रह्या छे अमारा संवाददाता गौरवराज। जी गुरुराज, शुं छे समग्र विगत? જ્યારે એક તરફ ભારતીય અર્થતંત્રને ઝડપથી આગળ વધારવા માટે કેન્દ્ર સરકાર ઝડપથી પગલાં લઈ રહ્યું છે, તે વચ્ચે રાહતના સમાચાર અને સારા સમાચાર કહી શકાય કે જે રીતે હાલ જે રિટેલ ફુગાવો છે, જે રિટેલ ફુગાવાનો ભાવાંક છે તે 5.7% પહોંચ્યો છે। મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય કે બજેટ પૂર્વે જે અગાઉ 12% જેટલો ફુગાવો હતો તેને ઘટાડીને 6% સુધી લઈ આવવાનો જે લક્ષ્યાંક હતો એ લક્ષ્યાંક પૂર્ણ કરી લેવામાં આવ્યો છે। હાલ જે છૂટક ફુગાવાનો ભાવાંક છે એ 5.7% સુધી પહોંચી ગયો છે। ખાસ જે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવો છે તેમાં જે ઘટાડો આવ્યો છે તેની ચોક્કસ અસર જે છે એ છૂટક ફુગાવાના ભાવાંક ઉપર તેની અસર જોવા મળી છે। અને જ્યારે હવે બજેટ ટૂંક સમયમાં જાહેર થવાનું છે તે પૂર્વે આ રાહતના સમાચાર ભારતીય અર્થતંત્ર માટે ગણી શકાય। ગત ડિસેમ્બર મહિનામાં રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો હતો। રેપો રેટમાં વધારો કરવા પાછળનું મુખ્ય કારણ જ જે ફુગાવો છે તેને ઘટાડવા પાછળનો હતો અને તે જે લક્ષ્યાંક છે એ સિદ્ધ કરી લેવામાં આવ્યો છે। આગામી 5મી અને 6મી ડિસેમ્બરના રોજ રિઝર્વ બેંકની મોનિટરી પોલિસીની બેઠક યોજાવા જઈ રહી છે, ત્યારે રેપો રેટને લઈને મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે। પરંતુ અગાઉ જે ઉદ્દેશથી રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો હતો તે જે લક્ષ્યાંક છે એ સિદ્ધ કરી લેવામાં આવ્યું છે। આભાર ગુરુરાજ સમગ્ર વિદ બદલ। ગંગા વિલાસ પોતાનામાં સૌથી અનોખી ક્રુઝ સર્વિસ છે, જેમાં 51 દિવસ સુધીના રાઉન્ડમાં પ્રવાસીઓ 50 ટુરિસ્ટ પોર્ટની મુલાકાત કરી શકશે। યાત્રા દરમિયાન ક્રુઝમાં નેશનલ પાર્ક, નદીના ઘાટ તેમજ પટના, ઝારખંડના સાહિબગંજ, કોલકાતા, ગુવાહાટી સહિતના ઐતિહાસિક શહેરો અને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ પણ જોઈ શકાશે। ક્રુઝ બાંગ્લાદેશના પાટનગર, ઢાકાની પણ યાત્રા કરાવશે। ગંગા ક્રુઝમાં ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે અગત્યની હેરિટેજ સાઇટ્સની પણ મુલાકાત કરી શકાશે। યાત્રિકો વારાણસીની ગંગા આરતી તેમજ બૌદ્ધ ધર્મના સૌથી મહત્વના કેન્દ્ર સારનાથની પણ મુલાકાત લઈ શકશે। આસામમાં બ્રહ્મપુત્રા નદીમાં આવેલ દુનિયાના સૌથી મોટા રિવર આઇલેન્ડ અને વૈષ્ણવ સંપ્રદાયના કેન્દ્ર માજુલીમાં પણ ગંગા ક્રુઝ રોકાણ કરશે। બિહારની ઐતિહાસિક સ્કૂલ ઓફ યોગા અને વિક્રમશિલા યુનિવર્સિટીમાં યાત્રિકો ભારતની આધ્યાત્મિકતા અને જ્ઞાનના સમૃદ્ધ વારસાને પણ જોઈ શકશે। ક્રુઝ બંગાળની ખાડીમાં આવેલ વર્લ્ડ હેરિટેજ સાઇટ સુંદરબન તેમજ આસામના કાંઝીરંગા નેશનલ પાર્કની પણ સફર કરાવશે। હર હર મહાદેવ। કાર્યક્રમ મેં હમરે સાથ જુડે વિભિન્ન રાજ્યો કે આદરણીય મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીમંડળ કે મેરે સહયોગીગણ, ટુરિઝમ ઇન્ડસ્ટ્રી કે સાથી, દેશ વિદેશ સે વારાણસી પહોંચે टूरिस्ट, अन्य महानुभाव, देवी और सज्जनों, आज लोहड़ी का उमंग भरा त्योहार है। आने वाले दिनों में हम उत्तरायण, मकर संक्रांति, भोगी, बिहू, पोंगल जैसे अनेक विध पर्व भी मनाएंगे। मैं देश और दुनिया में इन त्योहारों को मना रहे
सभी लोगों को बधाई देता हूं। राज्यभर में 8 महानगर पालिकाओं में टीपी स्कीम बनिया बाद फाइनल थवामा वर्षों निकली जता होवाने कारणे विकास खोरंभे चढ़े छे। पेंडिंग टीपी स्कीमों ना कारणे दबाण सहित ना प्रश्नों उभा थाय छे, त्यारे मुख्यमंत्री भूपेन्द्र पटेले टीपी स्कीमों में जीरो पेंडेंसी ना लक्ष्यांश साथे तमाम महानगरपालिका कमिश्नर साथे एक बैठक योजी हती। चालू वर्षना अंत सुधीना बाकी में रहती 475 टीपी पब्लिक डिमेन में मूकी देवानी नेम व्यक्त करी हती। आ अंगे वधु विगत आपवा अमारी साथे जोड़ाई रह्या छे अमारा संवाददाता मारुत त्रिवेदी। जी मारुत, शुं छे समग्र विगत? गुजरात राज्य सरकारे टीपी स्कीमने लईने खूब ज महत्वपूर्ण निर्णय लीधेलो छे अने कही शकाय के उच्च स्तरीय बैठक पण राजकोट महानगरपालिकाना जे 8 म्युनिसिपल कमिश्नरो छे तेनी साथे करी छे। आगामी वर्षमां 475 जे नवी ड्राफ्ट स्कीम जे टीपी ड्राफ्ट स्कीम जे आवशे तेने एक वर्षना समयगाळामां फाइनल टीपी स्कीम तरीके पब्लिक डोमेन ऊपर मूकवानो निर्णय राज्य सरकार द्वारा लेवामां आव्यो छे। राज्य सरकारनुं માનવું છે કે અત્યારના ડ્રાફ્ટ ટીપી સ્કીમ ને ફાઇનલ ટીપી સ્કીમ માં રૂપાંતરિત થાય ત્યાં સુધીમાં અનેકવિધ પ્રશ્નો અને ઘણો ખરો સમય પણ લાગતો હતો, જેને કારણે વિકાસ પણ રૂંધાતો હતો। પરંતુ હવે જે પણ ડ્રાફ્ટ ટીપી સ્કીમ નક્કી થશે તેમાં તેના એક વર્ષમાં જ ફાઇનલ ટીપી સ્કીમ બનાવી દેવામાં આવે તેવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે। અને હાલ જે 875 જેટલી જે ટીપી સ્કીમો જે ફાઇનલ થઈ છે તેને પણ પબ્લિક ડોમેન ઉપર મૂકી દેવાય છે, જે માટે રાજ્ય સરકારે 8 મહાનગરપાલિકાના તમામ જે મ્યુનિસિપલ કમિશનરો છે તેની સાથે બેઠક યોજી હતી અને મહત્વપૂર્ણ અને માર્ગદર્શક સંદેશો પણ પાઠવ્યો હતો। જી આભાર મારુત સમગ્ર વિગત બદલ। ગુજરાતવાસીઓ આવતીકાલે પોતાના સૌથી માનીતા પૈકીના એક એવા ઉત્તરાયણના પર્વની ઉજવણી કરશે। આવતીકાલે અગાસી જ આનંદ લૂંટવાનું માધ્યમ બનશે। નાના ભૂલકાઓથી માંડી વડીલો સુધી તમામ વયના લોકો ઉત્સાહ સાથે મકર સંક્રાંતિના પર્વની મોજથી ઉજવણી કરશે। ધાબા પર ઊંધિયું, જલેબી, જીંજરા, ચીકી, શેરડીની જયાફત જામશે। દિવસ આખો કાપ્યો છે લપેટ લપેટની કિકિયારીથી અગાસી ગુંજી ઉઠશે। આ વર્ષ શનિવારના દિવસે ઉત્તરાયણનું પર્વ આવતું હોવાના કારણે પતંગ રસિકોનો ઉત્સાહ બેવડાયો છે। રવિવારે વાસી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવશે। શનિવારે રાત્રે સામૂહિક હનુમાન ચાલીસા વગાડવામાં પણ આહ્વાન કરવામાં આવ્યું છે। ગુજરાતની જનતા એકસાથે અનેક તહેવારોના આનંદ ઉઠાવતી હોય છે। દિવસ આખો પતંગ ઉડાડ્યા બાદ સાંજે ફટાકડા ફૂટશે અને રાસ ગરબાની ધૂમ પણ મચશે। ગયા અઠવાડિયે ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો, એ પછી લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે। ત્યારે ઉત્તરાયણ પર કાતિલ ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યભરમાં ઉત્તરાયણ પર કડકડતી ઠંડી પડશે, સાથે જ આગામી 5 દિવસ સુધી તાપમાનમાં પણ ભારે ઘટાડો જોવા મળશે। આગામી 5 દિવસ દરમિયાન તાપમાનનો પારો 3-6 ડિગ્રી સુધી ગગડી શકે છે। આજે નલિયાનું લઘુત્તમ તાપમાન 5.2 ડિગ્રી રહ્યું હતું। આ અંગે વધુ વિગત આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ઉમેશ ચાવડા। જી ઉમેશ, શું છે સમગ્ર વિગત? જી, ગયા અઠવાડિયે ગુજરાતમાં લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો। 2-3 દિવસ ઠંડીને રાહત મળી હતી, ત્યારબાદ ફરી વાર ઠંડીએ માથું ઉચક્યું છે। જો આજની વાત કરવામાં આવે ઠંડીની તો કચ્છની નલિયાનીમાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં 14.2 ડિગ્રી તાપમાન રહ્યું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તરાયણના દિવસે વાતાવરણ એકદમ ઠંડુ રહેશે, તેમજ આગામી 5 દિવસ સુધી તાપમાનનો પારો 3-6 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે। ઠંડાગર સુસવાટાના પવનના કારણે જગજીવન સાવ ઠૂંઠવાઈ રહ્યું છે, તેમજ આગામી સમયમાં હજી વધુ ઠંડી પડવાની શક્યતા છે। જી આભાર ઉમેશ સમગ્ર વિગત બદલ। ડુમિયાણી ટોલનાકાના વિવાદ અંગે કલેક્ટર કચેરીમાં મળેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર જયેશ લિખિયા, ડીવાયએસપી અને આરટીઓ અધિકારી સહિત 3 સભ્યોની કમિટીની રચના કર્યાનો નિર્ણય લીધો છે। આ કમિટી ટોલનાકાનું ભાડું સહિતની વિગતની ચકાસણી કરીને રિપોર્ટ આપશે, તે પછી આગળનો નિર્ણય લેવામાં આવશે। પરંતુ તે પૂર્વે આગામી સપ્તાહે નવેસરથી બેઠક યોજાનાર છે, જેમાં નિર્ણય લેવામાં આવશે। ઉપલેટા પાસે આવેલા ડુમિયાણી ટોલનાકાના વિવાદનો નિકાલ લાવવા માટે મુંબઈથી આવેલી નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર સહિતની 3 સભ્યોની ટીમ કલેક્ટર કચેરીમાં ધારાસભ્ય સહિત ધોરાજી ઉપલેટાની વેપારી સંસ્થા આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં ટોલનાકાના કોન્ટ્રાક્ટર પાસેથી મુંબઈની ટીમે તમામ એગ્રીમેન્ટની માહિતી આપવા તાકીદ કરી હતી। જે અસહ્ય ચાર્જ વસૂલ કરવામાં આવે છે એ માટે કલેક્ટરશ્રીએ નેશનલ હાઈવે ઓથોરિટીના જે કન્સર્ન અધિકારીઓ અને એને જે કંઈ કંપનીએ આ જે ટોલનું કોન્ટ્રાક્ટ રાખેલો છે એના ડાયરેક્ટરો ઓથોરિટીને બોલાવેલી હતી
स्थानिक दुमियाणी धोराजी विस्तार उपलेटा जे चेम्बर ऑफ कॉमर्स अने स्थानिक नगरपालिका तालुका पंचायत होद्देदारों नागरिक समिति में जे लड़त समिति चेरमेन है पीयूषभाई माकड़िया मयूर भाई सुवा विनुभाई चंद्रवाड़िया रसिकभाई चावड़ा वगैरह बधा उपस्थित था। तो बहु सारी बैठक थी। कलेक्टर साहेबे नेशनल हाईवे ऑथोरिटी पास के खुलासा मांगेला है। जे प्रोविजन है ये प्रोविजन बद तपासवा बड़ी के डॉक्यूमेंट्स मांगेला है। ये डॉक्यूमेंट्स आधार आग ऊपर नक्की था। अमारी जे मांगणी थी अमारी मांगणी ये कि 20 किलोमीटर की त्रिज्या में जो टोल प्लाजा आजूबाजू नागरिकों रहे सामान्य जनता रहे इन्हें नॉन कॉमर्शियल व्हीकल माटे जो असह्य चार्ज भरव पड़े एना बदले टोकन पर ट्रावेल 10 रुपया चार्ज थाय अथवा फ्री थाय अमे रजूआत करेली है। तो आ बाबते कंपनीवाड़ा एवं कहवा है कि महीना पास कढ़ाव पड़े तो महीना पास 315 रुपया है। तो खाली जेने महीना में रोज न जानू हो थी 3 वार जानू हो तो 315 पड़े। तो आटे फेरविचारणा करवा अमे रजूआत करी है। कलेक्टर साहेबे बहुत सारू इनिशिएटिव लीधु अने कंपनी पास के स्पष्टता मांगी है। आरटीओ पास अलग अलग टोल प्लाजा में शू कलेक्ट थाय विगत मांगी है। फर्धर टूंक समय में आ बाबते कहीं फाइनल निवेड़ो आवशे एवी हूँ आशा राखू छू। आ बाबते अमे रजूआत करी है। टोल नाकाना जे कहीं कंसर्न नेशनल हाईवे ऑथोरिटी ऑफ इंडिया अधिकारी है कंपनी इंचार्ज कॉन्ट्राक्ट होल्डर कंपनीओ है एना अधिकारी आने बात करी अमे कि आ प्रकारे अपना जे केन्द्रीय मंत्री श्री गडकरी साहेबे जाहरात करी है पार्लियामेंट में तो हजी एनु फाइनल नोटिफिकेशन बहार पड़ू नहीं। तो नोटिफिकेशन बहार पड़े पछी एमां आगळ ऊपर थई शके तो मैं आशा राखी तो एवं कहीं नोटिफिकेशन थाय तो स्वाभाविक ज ए टोल नाकू एकादु रिमूव थाय अने फर्धर अमे अमारा सांसद सभ्य आज बीजी हता लावी शक्या नथी एने पण रजूआत करवानी है कि तात्कालिक आ अंगेनो नोटिफिकेशन बहार पड़े अने आ टोलनो जे बोझो है दुमियाणी टोल प्लाजा त्यांथी रिमूव थाय एवी अमारी रजूआत रहेशे। ना आजे सांसद अगत ना 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 सांसद सौथी वधारे चिंता करे छे एवुं नथी पण सांसद आजे अगत्यनी एक अगत्यनी मीटिंगनी अंदर कार्यक्रम में बीजी हता लावी शक्या नथी। एमने ऑलरेडी नेशनल हाईवे ऑथोरिटी ऑफ इंडिया अधिकारी साथे पण वात करी आज सवारे આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 નો કચ્છ જિલ્લામાં દોરડો સફેદ રણ ખાતે ઉમળકાભેર પ્રારંભ થયો હતો। આ પતંગોત્સવ દરમિયાન વિવિધ દેશના પતંગબાજોએ આકર્ષણ જમાવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ સહિત અમેઝિંગ એટમોસ્ફિયર મતલબ મણી કે ફોટોઝ ખેંચાયેલા કે કરનું કે એક્સપિરિયન્સ કરનું રાજ્યો બી સનસેટ ટાઈમ બી હે તો મતલબ બહુ સારો એક્સપિરિયન્સ હે બકેટ લિસ્ટ મેં હંમેશાથી વો બટ એ વખતે ગ્લેડફુલી કે વખતે અસી ટ્રાય કરી શક્યા છું કચ્છ ફેસ્ટિવલમાં એને કે બહુ સારો લાગો એની કે મુકે ગની હતું ફોર્સ કરીને એ લોકો બી પ્લાન કરી રહ્યા હતા તો એ અસાથી મહિને પહેલેથી પ્લાન વગેરે હતા અચનું આ એક્સપિરિયન્સ કરનું આ મળે વસ્તુ અને એક્સપિરિયન્સ એટલી એક્સપેક્ટેશન્સ હોય એનાથી બી સારો એક્સપિરિયન્સ રહ્યો હોય હજી સુધી અને હાણે તો હજી સ્ટાર્ટ જ થઈ હતો સો હોપફુલી એવરીથિંગ ગોઝ વેલ હજી સુધી એની કે પહેલાં ફર્સ્ટ વસ્તુ વાઇટ ડેઝર્ટ હતા અહીંયા બોટાદી અસી માંડવી બી વિંદાશું બાકી મળે બહુ ત્રણ જગ્યા બી હજી કવર કરે છે બહુ ત્રણ દિવસ લાંબો પ્લાન કરેલો હોય હજી ને સ્મૃતિવન મ્યુઝિયમ બી હે ભુજમાં बाकी मेरे वस्तु भी प्लान आपको कैसे फेराइन हुआ है ना कि मैं मेघा अग्रवाल हम असम से आए हैं यहाँ पे रन उत्सव में और काइट फेस्टिवल में। बहुत ही अच्छा लग रहा है यहाँ का माहौल बहुत अच्छा है इतने सारे काइट एक साथ उड़ते हुए पहली बार देख रहे हैं तो काफ़ी अच्छा लग रहा है। हाँ अलग अलग रकम का इतना बड़ा बड़ा पतंग पहली बार ही देखा है तो काफ़ी अच्छा लग रहा है। कच्छ बहुत ही सुंदर है बहुत ही खूबसूरत है वाइट रन हमने पहली बार देखा है वाइट सैंड और यहाँ पे कैमल राइड वगैरह किया काफ़ी अच्छा लगा। हम यहाँ पे कच्छ फेस्टिवल आए हैं मुंबई से आए हैं कुछ लोग पुणे से आए हैं तो ये बहुत अच्छा इंटरनेशनल फेस्टिवल चल रहा है इधर मज़ा आ रहा है सबको पतंग उड़ाने मिल रहा है जो कि बाकी शहरों में ज़्यादा मिलता नहीं हमें सो माहौल बहुत अच्छा है एटमॉस्फेयर भी बहुत अच्छी है यहाँ पे। इधर पहली बार आया हो यहाँ पे आके एक तो मौसम बहुत अच्छा है इधर और कच्छ का जो वाइट डेजर्ट है बहुत ही ब्यूटीफुल है तो अच्छा मज़ा आ रहा है। अभी इवेंट स्टार्ट होने वाला है इंटरनेशनल काइट फेस्टिवल जो कि साल में एक बार ही होता है तो हम उसका आनंद लेने के लिए आए हैं इधर। भुज निमेश सोनी ज्वेलर्स की हमें
લોક સાહિત્યકાર દેવાયત ખવડે કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે। ગત માસમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીતોએ મયુરસિંહ રાણા પર કાવતરું ઘડીને લોખંડના સળિયા વડે ખૂની હુમલો કર્યો હતો। મામલામાં ગુનો નોંધાયા બાદ દેવાયત ખવડ અને તેમના સાગરીત હરેશ ઉર્ફે કાનો અને કિશન પોલીસ સમક્ષ હાજર થયા હતા। મામલામાં દેવાયત ખવડ અને હરેશ દ્વારા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી, જે અરજી એડિશનલ સેશન્સ કોર્ટે ફગાવી દીધા છે। દેવાયત ખવડ તેના બે સાગરીતો સાથે કાવતરું એણે રચેલું અને એક પ્લાન કરેલો, જે મુજબ રાજકોટના જે પોશ એરિયા કહેવાય જાગનાથ પાસેનો સર્વેશ્વર ચો, એ જગ્યાએ એમણે એક નંબર પ્લેટ ઉપરની કારમાં બે સાથીદારો સાથે જઈ અને લોખંડના પાઇપ સાથે જઈ અને આ કામના ઈજા પામનાર જે છે મયુરસિંહ રાણા એમની ઉપર હુમલો કરેલો, અને એ જીવલેણ હુમલો હતો જેને કારણે એમની સામે જે તે વખતે આઈપીસી 307 કલમો વગેરે કલમો સાથે એમની એક ફરિયાદ દાખલ થયેલી, જેના અનુસંધાને સૌપ્રથમ આ કામે કિશન કરીને જે ડ્રાઇવિંગમાં નિપુણ વ્યક્તિ છે ત્રીજા આરોપી તરીકે, એણે રેગ્યુલર જામીન અરજી કરેલી જે કોર્ટે ફગાવી દીધેલી। ત્યારબાદ દેવાયત ખવડ અને એના બીજા સાગરી જે પણ માર મારવામાં સામેલ હતા એમનું નામ છે હરેશ ઉર્ફે કાનો, એ બંને જણાએ પણ રેગ્યુલર જામીન અરજી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલી। આ જામીન અરજીના તબક્કે ફરિયાદ પક્ષ તરફથી મહત્ત્વની જે દલીલો થઈ જેની કોર્ટે નોંધ પણ લીધેલી છે, એ મુજબ પ્રથમ દર્શનીય કેસ ગુનાની ગંભીરતા, ગુનાની ગંભીરતા બે રીતે મૂલવવામાં આવે કે એ ગુનો જે મેનરમાં બનેલો છે અને એમાં દર્શાવેલી સજાની જોગવાઈઓ, તદુપરાંત આ કામે નજરે જોનાર શાહેદ છે જેમનું સીઆરપીસી 164નું નિવેદન લેવાયાની હકીકત પણ આ કામે તપાસ કરનાર અધિકારીએ પોતાના સોગંદનામામાં જણાવેલી, જે પણ અમારી દલીલનો એક ભાગ છે। તદુપરાંત એ માણસ જેમણે નજરે બનાવ જોયો છે એમને ઓળખ પરેડ માટે પણ લઈ જવામાં આવેલા અને ઓળખ પરેડમાં પણ એમણે દેવાયત ખવડ તથા હરેશ ઉર્ફે કાનાને ઓળખી બતાવેલા, એ ઉપરાંત આ આખી ઘટના છે સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થયેલી છે। પોશ જાગનાથ જેવા એરિયામાં જે જગ્યાએ બનાવ બને છે। ગુજરાત રાજ્યમાં પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત મોરબી ખાતે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જનસંપર્કનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ દ્વારા વ્યાજખોરોની ચેતવણી આપવામાં આવી હતી। મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વ્યાજખોરો ધંધો છોડી દે અથવા જિલ્લો છોડી દે, કેમ કે પોલીસ તો છોડશે જ નહીં। આજે મોરબી ખાતે લોકો જે વ્યાજના કુચક્રમાં જે ફસાયેલા હોય એને બહાર કાઢવા માટેનું એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો તેમજ માન્ય ધારાસભ્યશ્રીઓ હાજર રહેલા છે। આ લોક દરબારમાં જે લગભગ 8 જેવી લોકોની રજૂઆતો આવેલી છે, એ તમામ લોકોની રજૂઆતો ઉપર અહીંયા પોલીસ સ્ટેશનોની હેલ્પ ડેસ્ક ઊભી કરવામાં આવેલી છે, એ તમામ હેલ્પ ડેસ્ક ઉપર એ અરજીઓનો સ્ક્રુટની કરવામાં આવશે અને જે જે વિરુદ્ધમાં પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે। કોઈ પણ વ્યાજખોરોને બક્ષવામાં નહીં આવે, એના વિરુદ્ધમાં પોલીસ દ્વારા ફરિયાદ દાખિલ કરી એ લોકોની ઘરની ઝડપી તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સની કબજા એ તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે જે જે લોકો એ પ્રોગ્રામમાં નથી આવી શક્યા એ લોકોને પણ અપીલ કરું છું કે આપણા નજીકના પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક જઈ અને જે જે વ્યાજખોર હોય એના વિરુદ્ધમાં તાત્કાલિક પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવો જોઈએ। સાથે મોરબી પોલીસ આખા જિલ્લામાં આ જે વ્યાજના કુચક્રથી લોકોને બહાર કાઢવા માટે કટિબદ્ધ છે, આપના મારફતે એ પણ અપીલ કરું છું કે જે જે લોકો અત્યાર સુધી ફરિયાદ દાખલ નહીં કરેલી હોય છેલ્લા એક વર્ષમાં બે વર્ષમાં એ લોકો ફરીથી પણ પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી શકે છે, પોલીસ સ્ટેશનમાં વિરુદ્ધ બાબતમાં એફઆઈઆર દાખલ કરી શકે, જેથી આખા વ્યાજના જે કુચક્ર છે એમાંથી લોકો બહાર કાઢી શકીએ। આજે આખા મોરબી જિલ્લાના જે પોલીસ સ્ટેશનો છે એને અહીંયા હેલ્પ ડેસ્ક ઊભી કરવામાં આવેલી છે, લોકો અહીંયા પણ ફરિયાદ દાખલ કરી શકે છે। તમામ સરકારી બેન્કો, પ્રાઇવેટ બેન્કો, બીજી જે કોઓપરેટિવ બેન્કો છે એના પણ હેલ્પ ડેસ્ક અહીંયા ઊભો કરવામાં આવેલા છે, જેથી લોકોને એક જ વન સ્ટોપ સોલ્યુશન મળી શકે એ પ્રકારનો પોલીસ દ્વારા આજે લોક દરબારમાં રાજકોટની એજી ઓફિસની ટીમ વિજેતા થઈ છે।
રાજ્યભરની 25 ટીમો વચ્ચે સર્વોપરીતાનો જંગ જામ્યો હતો, જે પૈકી રાજકોટ એજી ઓફિસની ટીમ અને જામનગરની એચઆર માડમ ટીમ ફાઇનલમાં પહોંચી હતી. ફાઇનલ મેચમાં 1-0 એજી ટીમ વિજેતા થઈ હતી. ટુર્નામેન્ટની વિજેતા ટીમને 51,000, જ્યારે રનર અપ ટીમને 35,000 ઇનામ અપાયું હતું. રાજકોટ શહેર પોલીસ અને જ્યોતિ સીએનસીના સંયુક્ત પરિક્રમથી આજે અહીંયા ગુજરાત ઓપન ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલા, જે જ્યોતિ ચેલેન્જ કપથી ઓળખાય છે. આ ટુર્નામેન્ટ સન 2012 શરૂ કરવામાં આવેલું છે અને આજે એનો 11મી એડિશન હતું. એના અંદર આજ ફાઇનલ મેચમાં એજી રાજકોટ અને એચઆર માડામ જામનગર ફૂટબોલ ક્લબના વચ્ચે ફાઇનલ મેચ થયા, જેને અંદર રાજકોટની ટીમ 1-0 આ મેચ જીતી અને ટુર્નામેન્ટ ચેમ્પિયન બનેલ છે. આ સમગ્ર ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતથી 25 ટીમોને ભાગ લીધા અને ખૂબ સારા અહીંયા પર આ લોકોના પ્રદર્શન કરવામાં આવેલું અને દર વર્ષે આ ટુર્નામેન્ટ ખૂબ પોપ્યુલર થઈ રહ્યું છે. બહારથી ઘણી બધી ટીમો અહીંયા આવે છે, એની તમામ સગવડ રાજકોટ શહેર પોલીસ તરફથી બહાર આપવામાં આવે છે. સુરતની સરકારી કોલેજ ફરી વિવાદમાં આવી છે. સરકારી મેડિકલ કોલેજના નિર્ણય સામે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. એમબીબીએસના 227 વિદ્યાર્થીઓને બીજા વર્ષની પરીક્ષામાં બેસવા નહીં દેવાતા વિવાદ સર્જાયો હતો. વિદ્યાર્થીઓની હાજરી અને માર્ક્સ ઓછા રહેતા પરીક્ષામાં બેસવા દેવાયા નહીં. ખાસ આપણે એમબીબીએસ વિદ્યાર્થીઓ માટે અને ખાસ સીબીએમઈ કોર્સ આવ્યો એ પછી એનએમસીની ગાઈડલાઇન થોડી બદલાઈ છે અને એમાં એટેન્ડન્સ ઉપરાંત ઇન્ટરનલ માર્કિંગ પણ કઈ રીતે એમને એલિજિબલ કરવા તેના માટેની ગાઈડલાઇન મોકલી છે. પહેલા જ દિવસથી આપણે દરેક વિદ્યાર્થીઓને આ ગાઈડલાઇન આપી જ દીધો છે, છતાં પણ એમની હાજરી ખૂબ જ પાંખી હોવાથી આપણે ફર્સ્ટ ટર્મમાં પણ એમને ચેકલા એક ડિપાર્ટમેન્ટ એમની ફર્સ્ટ ટર્મની એક્ઝામ પણ નથી લીધી અને પછી ચોક્કસ હાજરી સુધરી છે પરંતુ એટલી પણ નથી સુધરી કે એ લોકો એલિજિબલ થાય. તો એના માટે રેમેડિયલ મેઝર્સ પણ લેવાયા. એ પછી પણ અમુક વિદ્યાર્થીઓ ચોક્કસ ઇનએલિજિબલ થાય છે અને જ્યારે ગઈકાલે સવારે આપણને યુનિવર્સિટીએ પરિપત્રથી ખૂબ જ સ્પષ્ટ જણાવ્યું કે આ એનએમસી ગાઈડલાઇન પ્રમાણે જ આપણે કામ કરવાનું છે, તો ચોક્કસ આપણે નિર્ણય લેવો પડ્યો કે હા, અમુક છોકરાઓ ખાસ કરીને એકાદ સબ્જેક્ટમાં તો એ એલિજિબલ નથી થતા. મેથો માઇક્રોમાં પણ ઘણા ઇનએલિજિબલ છે પરંતુ આમાં થોડા વધારે છે. આપણે ચોક્કસ પ્રયત્ન કરીશું કે 40-1 દિવસ પછી જે સપ્લિમેન્ટરી એક્ઝામ લેવાની હોય છે તો એ છોકરાઓને વધારે એલિજિબલ કરીને એમની એટેન્ડન્સને બધું કવર કરીને વધારે ભણાવીને. ભારતની ટોચની શૈક્ષણિક સંસ્થાઓ પૈકી એક રાજકોટની ઐતિહાસિક શૈક્ષણિક સંકુલ ધ રાજકુમાર કોલેજ ખાતે વાર્ષિક રમતોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાર્ષિક એથ્લેટિક મીટ રાજકુમાર કોલેજનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ હેઠળ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. ઉપરાંત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ પણ ઉત્સાહભેર વાર્ષિક રમતોત્સવમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં રાજકુમાર કોલેજના બોર્ડ ઓફ ટ્રસ્ટી પ્રમુખ ઠાકોર સાહેબ, માંદાતા સિંહજી જાડેજા, ભૂતપૂર્વ ક્રિકેટર કરસન ધાવરી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આજનો આપણે એન્યુઅલ એથ્લેટિક મીટ 2023 એ આપ જુઓ તો એક યુનિક એક્સપ્રેશન અને સેલિબ્રેશન. અમારી 150 વર્ષથી જૂની ઐતિહાસિક ધરોહર અને ઇન્સ્ટિટ્યૂટ રાજકુમાર કોલેજની આ ઓલ્ડ એજ એન્યુઅલ એથ્લેટિક મીટ લેગેસી પ્રદર્શિત કરે છે. આની અંદર આપણે કોરોનાના સમયની અંદર જે રિસ્ટ્રેઇન મુમેન્ટ્સના કારણે જે બાળકો દીકરીઓ અને દીકરીઓ મુક્ત રીતે જે રમત નથી રમી શકાય, હવે આજે જ્યારે આપણે ક્લિયર ડે છે ત્યારે અમે એન્યુઅલ એથ્લેટિક મીટ દ્વારા 50 મીટર્સ, 100 મીટર્સ, 200 મીટર્સ, રિલે, માર્શલ આર્ટ્સ ડિસ્પ્લે અને પૂર્વ વિદ્યાર્થીઓ ટગ ઓફ વોર અને આપણે જે પેરેન્ટ્સ છે બોયઝ એન્ડ ગર્લ્સના એ પણ અહીંયા લેમ એન્ડ સ્પૂન રેસ અને 50 મીટર્સમાં પણ બધા ભાગ લઈ અને એક સ્પોર્ટ્સમેનશિપ અને સ્પોર્ટ્સનું વાતાવરણ ઊભું કરવા માટેનો આ એક બહુ જ સુયોગ્ય અવસર છે. આજે અમારા ચીફ ગેસ્ટ તરીકે આદરણીય શ્રી કરસનભાઈ ગાવરી સાહેબ, કે જે આપણા રાજકોટના વતની છે, વિરાણી સ્કૂલના એ પૂર્વ વિદ્યાર્થી છે અને ફોર્મર ઇન્ડિયન ક્રિકેટર છે, કે જેમને 39 ટેસ્ટ મેચીસ અને 9 વન ડે ઇન્ટરનેશનલ્સ પોતે રમ્યા છે અને 2 વર્લ્ડ કપ્સ 1975 અને 1979માં એમને ભાગ લીધો છે, એ પણ આજે અહીંયા બિરાજમાન છે
दीकरा ने दीकरीओने प्रोत्साहित करवा माटे अने हूँ आ इवेंट ने एक ए रीते जोउं छुं के दीकरा ने दीकरीओ में एक खेलदीली एक स्पोर्ट्समेनशिप कोऑर्डिनेशन बीजा साथे एक टीम वर्क उभी थई शके अने अमारी जे जूनी एक राजकुमार कॉलेज में रमतो पण जे हती के जेम के हॉर्स राइडिंग हॉर्स पोलो पिक स्टिकिंग वॉटर पोलो हेन्डबॉल એમાંથી અમુક રમતો અમે આવતા દિવસોમાં શરૂ કરવાના છે એ પણ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે એક એક ઉત્સુકતા દેખાડી છે એ અમારા માટે એક આનંદની વાત છે અને આજનો દિવસ અમારા બધા જ આરકેસી ફેટર્નિટી ઓલ્ડ બોયઝ અને પેરેન્ટ્સ અને દીકરા દીકરીઓ સાથે આ અમે એક અવસર માણી અને વધારેમાં વધારે સ્પોર્ટ્સમેનશિપ અને સ્પોર્ટ્સ એમના જીવનમાં ઉતરે એવી અમારી ચેષ્ટા જે છે એ છે. રાજકુમાર કોલેજ છે એ હંમેશા એકેડેમિક્સ ઉપરાંત સ્પોર્ટ્સ માટે જાણીતી છે. રણજી ટ્રોફી કે જે રણજીતસિંહજી બાપુના નામ ઉપરથી જે આલેખવામાં આવી છે એ અહીંના વિદ્યાર્થી હતા, અહીંયા પોતે ક્રિકેટ રમતા, દિલીપસિંહજી બાપુ પણ અહીંયા રમતા, એટલે સ્પોર્ટ્સ પછી એ ક્રિકેટ, ફૂટબોલ, સ્કોશ, ટેનિસ, એથ્લેટિક્સ, બાસ્કેટબોલ એ બધી જ રમતો અહીંયા પૂરતા પ્રમાણની અંદર જિમ્નેશિયમ અને જિમ્નેસ્ટિક્સ અને સ્વિમિંગ ઉપરાંત જે રીતે એનો ઇમ્પેટસ દેવામાં આવે છે તો મને શ્રદ્ધા છે કે આજના યુગમાં એકેડેમિક્સની સાથે સ્પોર્ટ્સ હોવી જોઈએ એની અગત્યતા બાળકો અહીંયા યુવાધનને આકર્ષવા તેમજ લોકોને નવી ટેકનોલોજીથી અવગત કરાવવા પૂજારા ટેલિકોમ હર હંમેશ કંઈ ને કંઈ નવું કરતું આવ્યું છે. ત્યારે રાજકોટના પૂજારા ટેલિકોમ ખાતે રેડમી સુપર નોટ ફોનની 12 સિરીઝ ગઈકાલે તારીખ 12 જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવી હતી. પ્રક્ષેપણ માટે મુખ્ય મહેમાન તરીકે ડોલિવૂડ ફિલ્મ જગતના ખ્યાતનામ અભિનેત્રી શ્રદ્ધા ડાંગરને આમંત્રિત કરાયા હતા. ફિલિંગ ગ્રેટ, કારણ કે આજે બહુ જ અમેઝિંગ ફોન લોન્ચ થયો છે, રેડમી સુપરનોટ 12 સિરીઝ. અને જેમ મેં બધાને વાત કરી અને જેટલું પણ સાંભળ્યું છે ફોન વિશે, ઇટ હેઝ રિયલી ગ્રેટ ફીચર્સ અને ખાસ કરીને એવા ફીચર્સ છે કે જે કોમન લોકોને પણ પહેલાં અટ્રેક્ટ કરે કે જેને વધારે ખબર બી ના પડતી હોય ફીચર્સમાં, પણ 3-4 ફીચર્સ એવા છે કે કોઈ પણ માણસ હોય, સ્ટુડન્ટ હોય, હાઉસવાઈફ હોય, વર્કિંગ વિમેન હોય, વર્કિંગ કોઈ પણ હોય, એમને બધાને આ ફોન આઈ થિંક બધી જરૂરિયાત પૂરી કરે એવો ફોન છે. સો આઈ થિંક તમે તમારા નજીકના પૂજારા ટેલિકોમમાં વિઝિટ કરો અને તમે પણ એક્સપિરિયન્સ કરો આ લાઈવ લોન્ચનો રેડમી સુપરનોટ 12 સિરીઝ. કેમેરા, હાવ ઇટ લુક્સ, કારણ કે ઘણીવાર તમારે ખાલી ફોન લઈને જ અમે લોકો ઘણી ઇવેન્ટ્સ પર કે ઘણા શૂટ પર જતા હોય તો ફોન સારો દેખાવો બહુ જરૂરી છે. અમે સારા દેખાઈના દેખાય, ફોન હેઝ ટુ બી વેરી ગુડ. અને નેટવર્ક ઓબ્વિયસલી, કારણ કે બધી જ જગ્યા પર કામના કોલ્સ આવતા હોય છે અને ખાસ કરીને નેટવર્ક અત્યારે બહુ જરૂરિયાત હોય છે બધા જ લોકો માટે. તો મારા માટે ધીસ થ્રી ફીચર્સ આર. ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે જેણે પેંડાની મીઠાઈ ખાધી ના હોય. દરેક ખુશીમાં પેંડા ખાઈને મોઢું મીઠું કરાવવામાં આવે છે. ત્યારે જામનગરમાં પેંડાની વાત કરવામાં આવે ત્યારે ઠાકર પેંડાવાળાનું નામ મોખરે આવે છે. જામનગરમાં 175 વર્ષથી જામનગરવાસીઓને પેંડા ખવડાવતા આવ્યા છે, જેની વિશેષતા એ છે કે ગ્રાહકની સામે જ ચોખ્ખા દૂધમાંથી પેંડા બનાવે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ પેઢી કોઈ પણ પ્રકારનું ભેળસેળ ન કરતા હોવાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. મારું નામ મધુસૂદન શાંતિલાલ ઠાકર. અમે 175 વર્ષ દુકાનને ત્યાં પાંચમી પેઢી મારી હાલે છે. હું 55 વર્ષ ત્યાં બેસું છું. અમારો મેઇન ધંધો પેરા અને બાસુંદીનો બાવા. અમારે પેરાની ખાસિયત એ છે કે અમે પ્યોર દૂધના જ બનાવીએ છીએ, બીજી કોઈ જાતની ભેળસેળ કરતા નથી, ઘરાકની સામે જ બનાવીએ છીએ. અમારું નામ જામનગરમાં જૂની દુકાન એટલે માંગ તો થઈએ છે, પણ અમે લિમિટેડ વસ્તુ બનાવવાના છીએ, અડધો દિવસ જ બનાવીએ છીએ. રાજકોટ ખાતે ENT સર્જન ડોક્ટર હિમાંશુ ઠક્કર પાસે તાજેતરમાં એક અજીબ કિસ્સો નોંધાયો હતો. મદનભાઈ મૂળ રાજસ્થાનના કાંકરોલીના વતની, હાલમાં રાજકોટના રહેવાસી છે. તેના જણાવ્યા મુજબ છેલ્લા 3 મહિનાથી શિવાનીના નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું અને નાકમાંથી લોહી પણ નીકળતું હતું. શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. આવા અનેક કેસો સફળતાપૂર્વક પાર પાડનાર ડોક્ટર હિમાંશુ ઠક્કરે કોઈ પણ જાતના વિલંબ કર્યા વિના બાળકીના નાકમાંથી દૂરબીન વડે તપાસ કરતા માલુમ પડ્યું કે નાકમાં કંઈક ફસાયેલું હતું. બાળકીને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ જઈને નાકમાં દૂરબીન વડે તપાસ કરતા માલુમ પડ્યું કે રબરનો કટકો નાકમાં ફસાઈ ગયો છે.
ડોક્ટર હિમાંશુ ઠક્કરે બાળકીના નાકમાંથી 3 મહિનાથી ફસાયેલા રબરના ટુકડાને ગણતરીની મિનિટોમાં કાઢી આપી બાળકીને યાતના મુક્ત કરાવી હતી. મારું નામ ડોક્ટર હિમાંશુ ઠક્કર છે. હું રાજકોટ ખાતે છેલ્લા 20 વર્ષથી પણ વધારે સમયથી કાનના ગળાના સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું. નાના બાળકો રમતા રમતા ક્યારેક કાનના ગળામાં વસ્તુઓ નાખી દેતા હોય અને કેવી ગંભીર પરિસ્થિતિ ઉદભવે એવો જ એક કિસ્સો અમારી ઠક્કર હોસ્પિટલ ખાતે હમણાં તાજેતરમાં જ નોંધાયો, જેમાં સુહાની ત્રિવેદી કરીને 10 વર્ષની બાળકીને છેલ્લા થોડા સમયથી નાકમાંથી જમણી બાજુના નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી, નાકમાંથી લોહી આવતું હતું અને નાક બંધ રહેવાની તકલીફ સાથે એના પેરેન્ટ્સ લઈને આવ્યા. પ્રાથમિક અમે દૂરબીનથી જોયું તો એવું લાગ્યું કે નાકમાં કંઈક પીળા કલરનું છે એટલે રસી જેવું એમના પેરેન્ટ્સના કહેવા પ્રમાણે એને વારે ઘડી આવું શરદી થઈ જતી હતી અને શરદીની દવાઓ એ લોકો અનેક જગ્યાએથી લીધી. પરંતુ જ્યારે દૂરબીનથી તપાસ કરી અને ઓપરેશન થિયેટરમાં લઈને જ્યારે એ વસ્તુ કાઢવામાં આવી, ગણતરીની મિનિટોમાં જ કાઢવામાં આવી, તો માલુમ પડ્યું ફોર અવર સરપ્રાઇઝ અને એના પેરેન્ટ્સ માટે પણ અચંબિત થઈ જાય એવી બાબત હતી કે એ એક રબરનો ટુકડો કે જે છેલ્લા 3 મહિનાથી પણ વધારે સમયથી જમણી બાજુના નાકમાં ફસાયેલો હતો અને જેને લીધે બાળકને આ બધી તકલીફ થતી હતી, નાક બંધ રહેવું, નાકમાંથી લોહી આવવું, દુર્ગંધ મારતું પ્રવાહી નીકળવું. એટલે નાના બાળકો જ્યારે કોઈપણ વસ્તુ કાનના ગળામાં નાખી દે ત્યારે સામાન્ય બાબત ગંભીરતામાં પરિણમે છે. પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે રઘુવર યુવા સેના દ્વારા આગામી 11 ફેબ્રુઆરીએ રાજકોટથી વીરપુર પાવનકારી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 26 જાન્યુઆરી 2001માં ગુજરાતમાં થયેલા ગુજરા ભૂકંપમાં અકાળે મૃત્યુ પામેલ વ્યક્તિઓના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ રૂપે સૌપ્રથમ પદયાત્રા રઘુવીર યુવા સેના રાજકોટ દ્વારા યોજવામાં આવી હતી. ત્યારથી અવિરત યોજાતી પદયાત્રા પૈકી આ 23મી પાવનકારી પદયાત્રા યોજાનાર છે. અબ તકની મુલાકાતે આવેલા ઉદય રાયચુરાએ વિશેષ વિગતો આપી હતી. હજારો સંખ્યામાં લોકો આવે છે અને દેશ વિદેશથી પણ લોકો આવે છે. આજે છેલ્લા 12 વર્ષથી અમારે એક 12-13 જણાનો ગ્રુપ છે જે લંડનથી આવે છે. પદયાત્રા જ્યારે અમારી હોય એની પહેલાં 10 દિવસ પહેલાં અહીંયા આવી જાય, બધું એ લોકો એનું સેટઅપ કરી અને પછી અહીંયાથી એ લોકો પદયાત્રામાં અમારી સાથે જોડાય. અને ટોટલ 55 કિલોમીટરની પદયાત્રા છે એ પૂરેપૂરી રાજકોટ માલવિયા પીડી માલવિયા કોલેજથી અમારી પદયાત્રા સ્ટાર્ટ થાય અને વીરપુર સુધી છેક સુધી લોકો પહોંચી જાય છે, કોઈ જગ્યાએ કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર. મુંબઈથી લોકો આવે છે, વડોદરાથી આવે છે, સુરતથી આવે છે. આ અમારી 23મી પદયાત્રા છે અને આ 2001માં જ્યારે ભૂકંપ થયો એમાં જે હોનારતની અંદર જે લોકો અકાળે મૃત્યુ પામેલા છે એની શ્રદ્ધાંજલિ રૂપે અમે આ આયોજન કરીએ છીએ. આ સતત 23 વર્ષથી આ 23મી અમારી પદયાત્રા છે. બાલાસિનોર તાલુકાના ઉથવાડ ગ્રામ પંચાયતને અડીને સરદારપુરાથી મગનપુરા જોડતા માર્ગનું કામ 2019ની સાલમાં શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આ કામ કોન્ટ્રાક્ટરની ઢીલી ગતિને પગલે તેની સમય મર્યાદામાં પૂર્ણ ન થતા ગ્રામજનો અને માર્ગ પરથી પસાર થતા મુસાફરો, પીડબ્લ્યુ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી જેસીબીથી લેવલિંગ કર્યા બાદ મોટી કપચીઓ નાખી દેતા મોટરસાયકલ, ફોરવ્હીલ સહિતના રાહદારીઓ પસાર થવું કઠિન બન્યું હતું. અંદાજિત ₹1 કરોડના ખર્ચે બનનાર માર્ગ ન બનતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. આ બાબતે ઉથવાડ તાલુકા સદસ્ય નટવરસિંહે જણાવ્યું કે આ માર્ગ બનાવવા માટે મગનપુરાના તળાવમાંથી ગેરકાયદેસર રીતે પથ્થર કાઢી ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. ગોકળ ગતિએ કામ ચાલતા આસપાસના ગામના લોકો પરેશાન થઈ જતા અધિકારીઓને વારંવાર જાણ કર્યા છતાં પરિણામ મળ્યું ન હતું. કેર વિથ સ્માઇલ ગ્રુપ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે આંગણવાડીના બાળકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઉત્તરાયણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણ કીટમાં પતંગ, દોરા, મમરાના લાડુ, ચીકી વગેરે વસ્તુઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રામકૃષ્ણ આશ્રમના સ્વામી, ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ત્રિવેદી સાહેબ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરજડેર સેરવીર સ્માઇલ ગ્રુપ દ્વારા આજરોજ 12 તારીખે સ્વામી વિવેકાનંદ જયંતિ દ્વારા નાના નાના બાળકોને 600 જેટલા બાળકોને 12-13 આંગણવાડીના બાળકોને અમે ઉત્તરાયણ કીટ વિતરણ કરીને એમના હાસ્યના હાસ્યરૂપી મદદરૂપ થવા માટે અમે પ્રયત્ન કર્યો છે. આજના કાર્યક્રમમાં અમે બાળકોને પતંગ, દોરા, આખી કીટ ઉત્તરાયણની પ્લસ અમે એને મમરાના લાડવા, ચીકી, મોહનતાળ ને વગેરે વગેરે વસ્તુઓ આપીને એમને પ્રોત્સાહિત કર્યા છે અને આનંદ એમને આવે એવો પ્રયત્ન કર્યો છે. આ અમારા કાર્યક્રમને અમને આશીર્વાદરૂપ આપવા હતા વડીલો તરીકે સ્વામી રામકૃષ્ણ આશ્રમમાંથી સ્વામીજી, ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી સાહેબ, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ BT ગોહિલ સાહેબ, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ત્રિવેદી સાહેબ વગેરે મહાનુભાવો
અમને આશીર્વાદને મદદરૂપ પ્રોત્સાહિત કરવા માટે વધાર્યા હતા. 600 થી વધુ 13 થી 14 આંગણવાડીના બાળકોને અમે કીટ વિતરણનું આજ કાર્ય કર્યું છે. માંધાતા ગ્રુપ ગુજરાત તથા કોળી સેનાના સંયુક્ત ઉપક્રમે શ્રી માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી તારીખ 14 જાન્યુઆરી શનિવારના રોજ ગોંડલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં પ્રથમ વખત કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતા દેવની મૂર્તિનું અનાવરણ ગોંડલમાં કરવામાં આવી રહ્યું છે. માંધાતા પ્રાગટ્ય મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રા પણ યોજવામાં આવશે. કોળી સમાજના 15,000 પરિવારો ઉત્સાહભેર માંધાતા પ્રાગટ્ય મહોત્સવમાં જોડાશે. કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તથા રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી ઉપસ્થિત રહેશે. ત્યારે સમગ્ર કાર્યક્રમ વિશેની વિગતવાર માહિતી માંધાતા ગ્રુપ ગુજરાત તથા કોળી સેનાના સભ્યોએ અબતક મીડિયાની ખાસ મુલાકાતમાં પૂરી પાડી હતી. હું મહેશ કોળી, આજે અમે એટલા માટે આવ્યા છીએ કે ગોંડલની અંદર માંધાતા ગ્રુપ ગુજરાત અને કોળી સેનાના સંયુક્ત ક્રમે માંધાતા ભગવાનની પ્રથમ શોભાયાત્રા ગોંડલથી શરૂ કરી છે 15 વર્ષ પહેલાં, અને આજે ગોંડલની અંદર અમે જાહેર ચોકની અંદર માંધાતા ભગવાનની એક વિશાળ મૂર્તિનું અનાવરણ પરસોત્તમભાઈ સોલંકી અને ભાઈ શ્રી ભૂપતભાઈના વરદસ્તે કરવા જઈ રહ્યા છે. ગોંડલની અંદર અમે 15 વર્ષથી છેલ્લા અમારું આયોજન છે કે તમામ 15,000 પરિવારો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી એક એક મુઠ્ઠી ખીચડી ઉઘરાવી અને ઘરે ઘરેથી એક નિધિપાત્ર આપેલું છે, એને દ્વારા કોળી સમાજનું સંગઠન જળવાય અને વ્યસન મુક્તિનો સંકલ્પ લેવાના છે. સાથે અમે ચાઇનાની તમામ પ્રોડક્ટોનો બહિષ્કાર કરવાના છે. સાથે મારી સાથે માંધાતા ગ્રુપના પ્રવક્તા વિનુભાઈ નાગાણી છે, કોળી સેનાના આગેવાન અમારા રાજકોટના અજયભાઈ ડાભી છે, અને અમારા ઉત્સવ સમિતિના પ્રમુખ હિરેનભાઈ ડાભી, અજયભાઈ ડાભી, પરેશભાઈ મકવાણા, વિજયભાઈ મકવાણા, તેમજ રઘુભાઈ ડાભી અને પૂનાભાઈ સાકરિયા અને કિશનભાઈ અમારા સોશિયલ મીડિયાવાળા છે, એ છે. આ બધા આગેવાનો અમે પ્રેસ મુલાકાતે આવ્યા છે અને ગોંડલની અંદર અમે ગોંડલથી શરૂ કર્યું છે એટલે સમગ્ર ગુજરાતની અંદર નહીં પણ અત્યારે તો તામિલ, યુપીમાં, બિહારમાં પણ અમારું માંધાતા ઉત્સવોની શરૂઆત થઈ ગઈ છે. પ્રતિમા મહાદેવનો અભિષેક કરતા જે ઓમકાલેશ્વર મહાદેવની સ્થાપના પણ માંધાતાએ કરી છે ઉજ્જૈનમાં, એ જ પ્રતિમા અમે એના રૂપમાં જ અમે મહાદેવનો અભિષેક કરતા હોય એ પ્રકારની પ્રતિમા અમે અનાવર કરવા જઈ રહ્યા છીએ. સમસ્ત કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થળપદા કોળી સમાજનો 10મો સમૂહ લગ્નોત્સવ તેમજ મેગા બ્લડ ડોનેશન કેમ્પ તારીખ 18ને બુધવારે આણંદ પર નવાગામ મુકામે યોજાશે. આ સમૂહ લગ્નમાં 21 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડશે. આ સમૂહ લગ્નને દીપાવવા માટે ગુજરાતના સંતો મહંતો, સમસ્ત કોળી સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. અબતકની મુલાકાતે આવેલા સમસ્ત કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધીરજલાલ હાંડાએ વધુ વિગતો આપી હતી. સમસ્ત કોળી જ્ઞાતિ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ નવાગામ, પ્રમુખ હું ધીરુભાઈ હાંડા. આ ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી સમાજને લગતા સેવાકીય પ્રવૃત્તિ કરી છે, જેવી કે સમૂહ લગ્ન, બ્લડ ડોનેશન કેમ્પ, વિદ્યાર્થીઓને આર્થિક સહાય તેમજ વિદ્યાર્થીઓને કોઈપણ જાતની મદદ કરવા આ ટ્રસ્ટ સમજ તપતર રહીએ છે. બીજું કે દર વર્ષે આ ટ્રસ્ટ સમૂહ લગ્નનું આયોજન દર વર્ષે કરે છે. છેલ્લા 9 વર્ષથી અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ અને આ વખતે તારીખ 18/1/2023ના રોજ 10મો સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ. સાથે સાથે રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા આ સમૂહ લગ્નમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન હોય. આ સમૂહ લગ્નની અંદર 21 વરવધુઓ પ્રભુત્વમાં પગલાં પાડશે. તમામ દીકરીઓને 105 વર્ષ સુધી વધારે પણ કરિયરમાં અમે આઈટમ આપવા જઈ રહ્યા છીએ. કબાટથી માંડી અને રસોડા સુધીની દરેક આઈટમ આ દીકરીઓને અમે કરિયરમાં આપવાના છીએ. આ ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી સમાજને લગતી બધી પ્રવૃત્તિ કરે છે અને આ ટ્રસ્ટને અમારી પાસે 8 ઇંચનું સલ્ટી છે, 2 બેંકની અંદર ખાતા છે અમારા ટ્રસ્ટના, અને અમે 10 ટ્રસ્ટીઓ છીએ. ટ્રસ્ટમાં કારોબારી 150 ઉપર કારોબારી સભ્યો છીએ. તે આ સમૂહ લગ્નનું સ્થળ રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી હેઠળ વિકસાવવામાં આવેલ છે. રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને જાગરૂકતા અને સંશોધનાત્મક અભિગમ પેદા કરવા માટે સતત કાર્યશીલ છે.
तारीख 12 जानुआरी 2023 रोज रीजियोनल साइंस सेंटर राजकोट खाते स्वामी विवेकानंद 160मी जन्म जयंती निमित्ते युवाओं माटे विज्ञान और टेक्नोलॉजी उभरी रहेला नवा क्षेत्रों तथा बिनपरंपरागत कारकिर्दी क्षेत्रों जेवा के ड्रोन टेक्नोलॉजी आर्क्योलॉजी एप्लाइड इंस्ट्रूमेंट्स नेचरोपथी और योगा में कारकिर्दी अंगेना विशेष कार्यक्रम आयोजन कर हाल समाचारों में बस आटलू समाचारों जोता रहो अब तक चैनल धन्यवाद।